વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર. આપણે ગયા લેક્ચરની અંદર ટૂંકા દાખલા જોયા હતા, એમાં એક દાખલો આપણે બાકી રાખેલો હતો. એ દાખલો થોડોક મોટો છે, તેનો સ્પેશિયલ લેક્ચર લઈશું. ઉદાહરણ નંબર 25 અને ઈમાં છઠ્ઠા નંબરનો દાખલો. તો ચલો બુક ઓપન કરો. કદાચ ક્યાંક કોઈને આવે તો દાખલામાં મુશ્કેલી ન પડે એટલા માટે આપણે સ્પેશિયલ નો દાખલો લીધેલો છે. તો અહીંયા ઈમાં છઠ્ઠા નંબરનો દાખલો એનો અભ્યાસ કરીશું. અને ઉદાહરણ નંબર 25 છે એ તમારે જાતે ગણવાનું રહેશે હોમવર્ક ની અંદર. તો 100 અવલોકન એટલે n બરાબર 100. મધ્યક અને પ્રમાણિત વિચલન, મધ્યક એટલે x બાર અને પ્રમાણિત વિચલન એટલે s. તો મધ્યક છે 40 અને પ્રમાણિત વિચલન 10. બે અવલોકનની કિંમતો ભૂલથી 327 ને બદલે, 327 ને બદલે એટલે સાચી કઈ હતી, 327 ભૂલથી ખોટી કઈ લેવાઈ ગઈ છે, તો કે 30 અને 70 લેવાઈ ગઈ છે. સુધારેલો મધ્યક અને સુધારેલો પ્રમાણિત વિચલન શોધો. બસ આટલું જ મિત્રો, આપણે આ દાખલો છે બહુ મોટો દાખલો છે, એમાં આપણે સુધારેલો મધ્યક છે એ આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે, પરંતુ સાથે સાથે પ્રમાણિત વિચલન છે એટલે એ પણ સાથે ભણવાના છીએ, શીખવાના છીએ. પહેલા મધ્યકને આપણે સુધારો કરીએ. તો અહીંયા એક્સ બાર આપેલું છે, સિગ્મા એક્સ અપોન એન થાય એવું સૂત્ર. એક્સ બાર કેટલા આપેલા છે? 40. સિગ્મા એક્સ નથી, એન કેટલા? 100. 100 ભાગાકારમાં છે તો ક્યાં જાય? ગુણાકારમાં. તો સિગ્મા એક્સ બરાબર 4000 થાય. આ કેવો મળ્યો સિગ્મા એક્સ? ખોટો મળ્યો સિગ્મા એક્સ. કેવો મળ્યો? ખોટો. હવે સાચો શોધવો હોય તો સાચો સિગ્મા એક્સ બરાબર ખોટો સિગ્મા એક્સ જે છે એમાંથી ખોટા અવલોકન છે બાદ કરીશું અને સાચા અવલોકન ઉમેરીશું. તો ખોટો સિગ્મા એક્સ કેટલો? 4000. ખોટા અવલોકન કયા? તો આર્યા. 30 અને 70 લેવાઈ ગયા હતા, તો હું બાદ કરીશ, 30 અને 70 બાદ કરીશ. સાચા કયા હતા? 3 અને 27, એ બે ઉમેરી દેશ. તો જો આપણે સાચો સિગ્મા એક્સ મળી જશે. 4000 માઇનસ 30 માઇનસ 70 પ્લસ 3 પ્લસ 27, તો 3930. આ સાચો સિગ્મા એક્સઆઈ મળી ગયો. કેવો? સાચો સિગ્મા એક્સઆઈ. અને સાચા સિગ્મા એક્સઆઈ ઉપરથી શું મળે? સાચો એક્સ બાર મળે, સાચો મધ્યક મળે. તો સાચો મધ્યક મળી ગયો સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ કેટલા? સાચો 3930 અને સાચો એન, એન 100 સાચો જ છે. તો 39.30 અથવા 3 કોઈ પણ લખો, સાચો મધ્યક મળી ગયો. પહેલો જવાબ પૂરો. હવે સાચો પ્રમાણિત વિચલન શોધવાનો છે. તો એ જ રીતે સિગ્મા એક્સ શોધ્યો એવી રીતે સિગ્મા એક્સ સ્ક્વેર આપણને એસ થી મળશે. જોવા જરા, એસ નું સૂત્ર શું હતું? સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન એક્સ બાર નો સ્ક્વેર. આવું સૂત્ર છે જે તમે જાણો છો. તો એસ કેટલા છે? 10 છે. 10 મૂકી દો સિગ્મા એક્સ સ્ક્વેર. અત્યારે તો ખોટું મૂકવાનું, સિગ્મા એક્સ સ્ક્વેર શોધવાનું છે એટલે એ તો છે જ નહીં, પણ બધું ખોટું મૂકવાનું. સિગ્મા એક્સ સ્ક્વેર નથી, એન તો કે હા 100. એક્સ બાર તો કે એક્સ બાર ખોટો હોય છે અને સાચો હોય છે. તો આપણે તો પહેલા બધું ખોટું મૂકીએ છીએ એટલે ખોટો મૂકવાનો. એક્સ બાર કેટલો મૂકશું? 40. એનો વર્ગ કરીશું. રૂટ કાઢવું હોય તો શું કરવું પડે? 10 નો વર્ગ કરવો પડે. 10 નો વર્ગ 100 થાય, રૂટ નીકળી ગયું. સિગ્મા એક્સ સ્ક્વેર અપોન 100, 40 નો વર્ગ 1600. સમજાય છે મિત્રો? આ પ્રમાણે હવે માઇનસ 1600 છે આ બાજુ આવે, 100 પ્લસ 1600 કેટલા થાય? 1700. સરવાળો થઈ ગયો. આ 100 ભાગાકારમાં તો ગુણાકારમાં જાય, તો સિગ્મા એક્સ સ્ક્વેર કેવો મળશે? ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર આપણને 1700 અને ગુણ્યા 100 એટલે 1,70,000 મળે. જે ખોટો સિગ્મા એક્સ મળ્યો હતો એ રીતે ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર મળી ગયો, પરંતુ હવે આપણે સાચો સિગ્મા એક્સ સ્ક્વેર શોધવો છે. કેવો? સાચો. તો શું કરવું પડે? ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ ખોટું અવલોકન એનો વર્ગ કરવો પડે, સાચું અવલોકન એનો વર્ગ કરવો પડે. કેમ વર્ગ? તો અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ કેમ નહીં? તો અહીંયા વર્ગ નહોતો. સમજાય છે? તો એ પ્રમાણે
ખોટો સિનો એક્સ કે 1,70,000 છે. ખોટા અવલોકન કયા કયા હતા? તો કે આલિયા 30 અને 70. તો 30 નો વર્ગ 70 નો વર્ગ. સાચા અવલોકન કયા હતા? 3 અને 27. તો 3 નો વર્ગ અને 27 નો વર્ગ. ખોટું બાદ કરો, સાચું ઉમેરો. તો ચલો ચેક કરીએ, 1,70,000 30 નો વર્ગ. તો અહીંયા બધાના વર્ગ હતા આપણે લખાઈ દીધા, બધાના વર્ગ કરી દીધા. હવે આપણે રકમ જોઈએ, 1,70,000 માઇનસ 900 માઇનસ 49,500 પ્લસ 9 પ્લસ 729. તો રકમ મળે 1,64,938. આ કઈ રકમ મળી? તો કે સાચો સિગ્મા એક્સ સ્ક્વેર. જેમ સાચો સિગ્મા એક્સ મળે તો એટલે સાચો સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યો. હવે આપણને સાચો એસ મળે. જો એસ નું સૂત્ર શું હતું? સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એક્સ બાર સ્ક્વેર. અહીં લખો તો લખાય સાચો, સાચો એવું લખાય, પણ ન લખો તો ચાલશે. તો બધું સાચું મૂકીશું. સિગ્મા એક્સ સ્ક્વેર ખોટું કે સાચો? સાચો મૂકો. 1,64,938 એક્સ બાર કયો મૂકવાનો? ખોટો કે સાચો? હવે સાચો મૂકવાનો. 39.30 100 વડે ભાગો, 1649.38 થાય. અહીંયા 39.3 અથવા 30 એનો વર્ગ કરો તો જવાબ આવે 15.44.49. ચલો એની બાદ બાકી કરીએ, 16.49.38 માઇનસ 15.44.49. તો એ બાદ બાકી કર્યા પછી જવાબ આવે 104.89. એનું રૂટ કરવું તો જવાબ આવે 10.24. તો આપણને અહીંયા એસ કેવો સાચો મળી ગયો. રકમમાં જુઓ શું કીધું હતું? તો રકમમાં કહ્યું હતું સુધારેલો મધ્યક અને સુધારેલો પ્રમાણિત વિચલન શોધો. તો સાચો એક્સ બાર અને સાચો એસ, સાચો એસ મળી ગયો અને સાચો એક્સ બાર મળી ગયો. તો મિત્રો અહીંયા મોટો દાખલો હતો એટલે સ્પેશિયલ એક બોર્ડ આખું ભરાયું હતું, એનો એક સ્પેશિયલ લેક્ચર લીધો હતો. અહીંયા ટૂંકા દાખલાની પ્રેક્ટિસ થઈ. અહીંયા ઉદાહરણ નંબર 25 છે, તમારે હોમવર્કમાં કરવાનો છે. આવો જ દાખલો છે, ટ્રાય કરજો, તમને આવડશે. તો મિત્રો બધા જ દાખલા વ્યવસ્થિત ગણવાના, પ્રેક્ટિસ કરવાની. કંઈ ન સમજાણું હોય તો કહેવાનું, ભૂલ હોય મારા દાખલાની તો તમારે એનું કરેક્શન કરી લેવાનું, જાતે સુધારી લેવાનું, કોઈ ચિંતા કરવાની નહીં. અને સૂત્ર સાથે બધી પ્રેક્ટિસ કરો. તો મિત્રો અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. કદાચ તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો જોજો. તમે સૌ પ્રથમ વખત હોય તો આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન એને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરો. તો હું જે પણ નવું ચેપ્ટર કે નવા લેક્ચર મૂકું, અકાઉન્ટ અથવા સ્ટેટિસ્ટિક, તો એ તમારા સુધી હું નોટિફિકેશનના માધ્યમથી પહોંચાડી શકું. તો મિત્રો આવજો.